જી હા, ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ અયોગ્ય જાહેર કરાયા છે. વિનેશ ફોગાટને ફાઇનલ મેચ નહીં રમી શકે. આપને જણાવી દઈએ, શાનદાર પરફોર્મન્સ સેમી ફાઇનલમાં વિનેશ ફોગાટ દ્વારા આપવામાં આવ્યું હતું, જેને લઈને પૂરા દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કેમ કે વિનેશ ફોગાટે એવા પ્લેયરને હરાવ્યા હતા જેને હરાવવા લગભગ શક્ય નથી, અને તેમને 0-5 થી માત આપીને શાનદાર જીત હાંસલ કરી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. પરંતુ હવે આ મોટા સમાચાર અને એક રીતે ભારત માટે આંચકા સમાન સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ અયોગ્ય જાહેર થયા છે. ફાઇનલમાં પહોંચ્યા બાદ અયોગ્ય જાહેર કરાયા છે વિનેશ ફોગાટને. ફાઇનલ મેચ નહીં રમી શકે વિનેશ ફોગાટ. તો ઓલિમ્પિકમાંથી આ મોટા સમાચાર અને આંચકારૂપ સમાચાર ચોક્કસથી ભારત માટે કહી શકાય, જ્યાં વિનેશ ફોગાટ જેઓને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. જોકે કેવા સમય અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે તેઓ ફાઇનલ મેચ સુધી પહોંચી ગયા છે. શાનદાર જીત મેળવ્યા બાદ ફાઇનલમાં પોતાનો પગ જમાવ્યા બાદ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. જોકે શા કારણે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે તે જોવાનું રહેશે. વધુ વાત અને વધુ માહિતી સાથે અમારા સહયોગી ધવલ ગોકાણી જોડાઈ ગયા છે. ધવલ, વિનેશ ફોગાટની જીત પૂરા દેશમાં એક ઉત્સાહની લહેર છવાઈ ગઈ હતી, જો કે આ મોટા આંચકારૂપ સમાચાર ભારત માટે. કેમ વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા, કઈ વિગતો સામે આવી છે? જી ચોક્કસથી નિધિ, જણાવી દઉં કે વિનેશ ફોગાટ 50 કિલો ફ્રી સ્ટાઇલની અંદર કુસ્તી કરી રહી હતી અને ગઈકાલે તેની બેક ટુ બેક 3 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી. અને ભારત આજે આશા કરી રહ્યું છે કે દેશને ગોલ્ડ મેડલ મળે, પરંતુ અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ઓફિશિયલ ઓલિમ્પિક તરફથી કે વિનેશ ફોગાટનું વજન 50 કિલો કરતા વધુ નીકળ્યું છે, એટલે કે 50 કિલો ભાર વર્ગની અંદર રમી શકવા માટે જે ક્વોલિફાય કર્યું હતું, પરંતુ કાલે જે મેચ પછી એનું વજન કરવામાં આવ્યું, વજન વધારે નીકળ્યું છે, એટલે એને અત્યારે અયોગ્ય જાહેર કરી દેવામાં આવી છે. પરંતુ ભારતીય જે રેસલિંગ એસોસિએશન છે તેના દ્વારા અરજી કરવામાં આવી રહી છે, એટલે હવે એના ઉપર સુનાવણી થશે અને આગળ પછી ખબર પડશે કે વિનેશના વિરુદ્ધમાં ચુકાદો આવે છે કે વિનેશની ફેવરમાં ચુકાદો આવે છે. પરંતુ અત્યારે ખૂબ જ મોટો ઝટકો કહી શકાય, કારણ કે વિનેશ ફોગાટ ફાઇનલમાં પહોંચી ગઈ હતી, સિલ્વર મેડલ પાકો જ હતો, અને આજે રાત્રે અમેરિકાની રેસલર સામે તેની ગોલ્ડ મેડલ માટેની મેચ હતી અને દેશમાં સવારથી જ એવો ઉત્સાહનો માહોલ હતો કે આજે દેશને ગોલ્ડ મેડલ મળવાનો છે. પરંતુ અચાનક જ આ સમાચાર આવે છે અને બધા એક ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયા પર, ભાઈ વિનેશ ફોગાટ ટ્રેન્ડ કરી રહી છે અને બધા લોકો એક કહી રહ્યા છે કે વિનેશને ફેવરમાં નિર્ણય આવે અને ભારતે ગોલ્ડ મેડલ જીતે. પરંતુ અત્યારે ખૂબ જ મોટો આંચકો કહી શકાય તેમ લાગી રહ્યું છે. બિલકુલથી નજર રાખજો, ફરીથી આપની પાસે આવીશું. ધવલ, તો કઈ રીતે પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ તરફ આગળ વધતી વિનેશ ફોગાટ, આજે સાંજે તેમની મેચ હતી ગોલ્ડ મેડલ માટે, પણ તે પહેલા એક મોટો ઝટકો અહીંયા ઓલિમ્પિકમાં ચોક્કસથી, કેમ કે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે. અને કારણ એવું સામે આવ્યું છે કે જે 50 કિલોની રેન્જમાં તેઓ રમી રહ્યા હતા તેમાં તેમનું વજન કરવામાં આવ્યું, તો 50 કિલોથી વધારે વજન હોવાનું સામે આવ્યું છે, અને તેને લઈને હાલ તો આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ભારતીય ટીમ દ્વારા પણ જે નિર્ણય છે તેને પડકારવામાં આવ્યો છે, તેના પર સુનાવણી થશે, તે બાદ શું કંઈ નિર્ણય આવે છે તેના પર સૌ કોઈની નજર રહેશે. પણ હાલ તો ભારત માટે આ મોટા સમાચાર ચોક્કસથી કહી શકાય, કેમ કે પૂરો ભારત દેશ ગોલ્ડ મેડલ માટે આ વખતે રાહ જોઈને બેઠો હતો અને પૂરેપૂરી આશા અને અપેક્ષાઓ વિનેશ ફોગાટ સાથે હતી, કેમ કે આ વખતે તેમનું પરફોર્મન્સ પણ ખૂબ જ વધારે પડતું શાનદાર રહ્યું છે, અને એટલા માટે જ આજે પૂરો વિશ્વાસ હતો કે આજે ભારત ઓલિમ્પિકમાં ગોલ્ડ પોતાના નામે કરી લેશે. પણ એક મોટો ફટકો ગોલ્ડ મેડલને લઈને ભારતને ચોક્કસથી કહી શકાય, કેમ કે ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી છે અને ઓલિમ્પિક ફેડરેશન દ્વારા એ કારણ આગળ ધરવામાં આવ્યું છે કે જે રેન્જમાં, એટલે કે 50 કિલોની રેન્જમાં જે કુસ્તી વિનેશ ફોગાટ રમી રહી છે તેમાં તેમનું વજન હાલ 50 કિલો કરતા વધી ગયું છે. જ્યારે ક્વોલિફિકેશન કરવામાં આવ્યું હતું તે વખતે વિનેશ ફોગાટનું વજન બરાબર હતું, પરંતુ અત્યારે જ્યારે વજન કરવામાં આવ્યું તો તે 50 કિલો કરતા વધારે હોવાનું સામે આવ્યું છે, અને તેને લઈને હાલ તો અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે વિનેશ ફોગાટને. ફાઇનલ મેચ નહીં રમી શકે વિનેશ ફોગાટ. પણ હવે જોવાનું રહેશે કે આગળ શું કંઈ નિર્ણયમાં ફેરફાર થાય છે કે કેમ, કેમકે ભારતીય કુસ્તી ફેડરેશન ટીમ દ્વારા પણ આ નિર્ણયને પડકારવામાં આવ્યો છે, તેના પર શું કંઈ હવે આગળ નિર્ણય લેવાય છે તેના પર પૂરા દેશની નજર રહેશે.
તો આપને જણાવી દઈએ, પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી ભારતીય પ્લેયર્સે એટલું કંઈ સારું પ્રદર્શન નથી કર્યું કે ગોલ્ડ મેડલ મળી શકે. જો કે આજે એક વિશ્વાસ હતો કે ઓલિમ્પિકમાં અને ખાસ કરીને પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ વિનેશ ફોગાટ અપાવી શકે છે, કેમ કે ગઈકાલે જે રીતે તેમણે જીત મેળવી હતી અને ફાઇનલમાં તેઓ પહોંચ્યા હતા, તે બાદ ફાઇનલમાં તેમની શાનદાર પ્રદર્શનની સાથે ગોલ્ડ મેડલની જે આશા પૂરા ભારત દેશની છે તે પૂરી થશે તેવો વિશ્વાસ પૂરા દેશમાં દેશના નાગરિકોને હતો. પણ આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, એક રીતે ફટકારરૂપ સમાચાર ચોક્કસથી કહી શકાય. ભારતને ગોલ્ડ મેડલ મળશે કે નહીં વિનેશ ફોગાટ દ્વારા, તેના પર સવાલ છે, કેમ કે 50 કિલોગ્રામ વર્ગમાં વિનેશ ફોગાટ આજે ફાઇનલમાં રમવાના હતા, જો કે વધારે વજનના કારણે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા છે.